ઉનાળા પુણા કાપોદરા વરાછા અને અમરોલી ડિવિઝને ભાગ લીધો હતો જેમાં સુરત સિવિલ ડિફેન્સથી સમગ્ર સ્ટાફ સહિત ચીફ વોર્ડન ડેપ્યુટી ચીફ વોર્ડન્સ ડિવિઝન વોર્ડન્સમાં અમરોલી ડિવિઝનલ વોર્ડ નંબર વરાછાની ટીમ સરથાણા ઝોનથી અને તમામ ડિવિઝનના ડેપ્યુટી ડિવિઝન્સ અને વોર્ડનો સવારે આઠથી અગિયાર દરમિયાન આ મહોત્સવમાં હાજર રહ્યા હતા આ રાષ્ટ્ર સેવાના કાર્યમાં સુરત શહેર સિવિલ ડિફેન્સના પાંચેય ઝોનના તમામ માનદ સૈનિકોએ હર્ષભેર ભાગ લીધો હતો જેમાં સરથાણા અને કાપુદ્રા પોલીસ તથા ટ્રાફિક પોલીસનો પણ સારો સહયોગ રહ્યો હતો આજની આ દેશની પ્રથમ રેલી હતી જે પંચોતેરમાં આઝાદિકા અમૃત મહોત્સવની મહારેલી તરીકે પણ જાહેર કરવામાં આવી હતી રેલીમાં સમગ્ર પોલીસ બંદોબસ્ત અને સોશિયલ ડિસ્ટન્સ સહિત તમામ પ્રોટોકોલ્સનું ઝીણવટપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું તથા દેશના રક્ષકોમાં સ્થાન પામેલા સિવિલ ડિફેન્સના તમામ જવાનો પણ લોકજાગૃતિ અને બેટી અભિયાનમાં ધ્યાન આપી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું બાદ જે સંતાનમાં માત્ર દીકરી જ હોય તેવા વાલીઓને યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા સન્માનપત્રોથી બેટી બચાવના વેગવંતા તરીકે સન્માનવામાં આવ્યા હતા સુરત કામરેજ રોડ સીમાડા નાકાથી નાના વરાછા અને અંતે સરથાણા સ્થિત સહિત સ્મારક સમક્ષ ત્રણ કિલોમીટર પર આ રેલીમાં સ્વચ્છતા અભિયાન અને રાષ્ટ્રીય એકતા દિવસના સામૂહિક શપથ લઈ સુરત શહેર સિવિલ ડિફેન્સ દ્વારા કાપોદરા અને સરથાણા પોલીસ અને તમામ સિવિલ ડિફેન્સના જવાનોની આભાર વિધિ કરી રેલીને વિરામ આપી સમાપન આપવામાં આવ્યું હતું મહોત્સવમાં બેટી બચાવો સાક્ષરતા અભિયાન સ્વચ્છતા અભિયાન જેવા રાષ્ટ્રવ્યાપી સંદેશાઓ વહેતા થયા તે સમગ્ર રાજ્ય અને રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી પણ રહ્યા છે બ્યુરો રિપોર્ટ નટોલાલજી પાટિયા